મોસાળાની પરંપરા છે એ પરંપરા આજે પણ સરસપુરના ભક્તો અવિરત એટલા જ ભાવથી એટલી જ ભક્તિથી એ સરસપુરના ભક્તો ભગવાનને મોસાળું અર્પણ કરી અને એવું મોસાળું કરી અને ભગવાનના ચરણોની અંદર વંદન કરે છે. જી મહારાજ, અહીંયા મારે બીજી વાત પણ એ કરવી છે કે એક સમય હતો જ્યારે ભક્તો જ્યારે ભગવાનના દર્શન કરવા માટે જતા હતા, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે ભગવાન એ પાંડવોના સારથી બન્યા હતા, એટલે ભક્તો પણ એ આશ સાથે જ ભગવાન પાસે જતા હોય છે કે જ્યારે અમારા જીવન તારવાની વાત આવતી હોય છે ત્યારે ભગવાન ખુદ પણ અમારા પણ સારથી બનશે, અમારા જીવનના પણ સારથી બનશે, અને એ આશ સાથે જ ભક્તો ભગવાનના દર્શને જતા હોય છે. એટલે એની સાથે જોડાયેલી કથા પણ દર્શકોને જણાવશો. ખૂબ સરસ આપે વાત કરી બેન કે પાંડવો ના સારથી ભગવાન બન્યા. સારથી એટલે એવું કહેવાય કે સારથી એટલે એક ભગવાન રથ ચલાવે જેનું સ્ટેરિંગ ભગવાન હાથમાં હોય, અને સ્ટેરિંગ એટલે આખો કાબુ કહેવાય. અને એવું પાંડવોનું જે સ્ટેરિંગ, એમના રથનું જે સ્ટેરિંગ એ ભગવાનના હાથમાં હતું. એટલે હું એવું કહી શકું કે જેનું સ્ટેરિંગ આ જીવનનો રથ પણ જે છે આપણો, એ આ રથનું સ્ટેરિંગ પણ જો ભગવાનના હાથમાં હોય ને તો આ રથને ક્યારેય પણ એક્સિડન્ટ થાય નહીં. અને એટલા માટે પાંડવોએ ભગવાનને આ સ્ટેરિંગ સોંપેલું. ભગવાનને કીધું કે ભગવાન તમે કહો, ભગવાન કે રાત તો રાત, ભગવાન કે દિવસ તો દિવસ, ભગવાન કે એટલું જ કરવું. એટલે એવું કહી શકાય ને કે ભગવાને જે કહ્યું છે, ભગવાને જે કર્યું છે, ભગવાન જે કહે છે એ કરવાનું છે. એટલે પાંડવો કુરુક્ષેત્રના મેદાનની અંદર 18 દિવસનું જ્યારે કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ત્યારે ભગવાન એમના સારથી બન્યા, પાંડવોના સારથી ભગવાન બન્યા. અને ભગવાને સ્વયં રથને હાંક્યો. એટલે કહેવાનું કે ભગવાન ભક્તને આધીન છે. અને એ કથા પણ એમાં આવે છે કે જ્યારે સ્વયં પરમાત્મા જે 5 પાંડવો અને 5 જે દ્રૌપદીના જે પુત્રો જે છે એ ત્યાં આવીને સૂઈ ગયા, પાંડવો ત્યાં સૂઈ ગયેલા, ત્યાં ભગવાન આવ્યા અને ભગવાને કીધું કે એ પાંડવો તમારે અહીંયા સૂવાનું નથી. એટલે પાંડવો ઊભા થઈ અને એ બીજા સ્થાનમાં ગયા અને ત્યાં દ્રૌપદીના 5 પુત્રો આવીને સૂઈ ગયા. અને એ જ સમયે એવું કહેવાય કે અસ્વસ્થામાં જે આવે